समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। સોમવારે મળેલી પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં ગેરહાજર રહેલા કોંગ્રેસના 3 સભ્યોને કારણદર્શક નોટિસ, શહેર કોંગ્રેસ પ્રમુખની કડકાઈથી બેદરકાર સભ્યોમાં ફફડાટ. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મજયંતિ પ્રસંગે બનાસકાંઠામાં પણ લોખંડી પુરુષને અપાઈ આદરાંજલિ, પાલનપુર ખાતે યોજાયેલી એકતા દોડે જમાવ્યું આકર્ષણ. ડીસા ખાતે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપવા પહોંચેલી વાસણા ગોળિયા ગામની મહિલાને પોલીસે આખી રાત રજડાવી, છેવટે અભયમ હેલ્પલાઇનની મદદ માંગતા પોલીસે ફરિયાદ લેવા દર્શાવી તૈયારી. બનાસકાંઠામાં બનાસ ડેરીના બદમાખી ઉછેર પ્રોજેક્ટને નોંધપાત્ર સફળતા. ગત વર્ષે હની પ્રોજેક્ટ અંતર્ગત 12.50 ટન મધનું ઉત્પાદન થયા બાદ આ વર્ષે 19 ટન મધ એકત્ર થવાનો અંદાજ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગત સોમવારે મળેલી પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા વખતે વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ શાસક પક્ષ સામે મનમાનીના આક્ષેપો કરી હંગામો મચાવ્યો હતો. જો કે આ બેઠકમાં ગેરહાજર રહેલા કોંગ્રેસના 3 સભ્યો સામે કોંગ્રેસે પણ લાલ આંખ કરી છે. સોમવારે મળેલી પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં કોંગ્રેસના સભ્યો જ્યોત્સનાબેન તરુણકુમાર પરમાર, ઇબ્રાહીમભાઈ કડુભાઈ મલેક અને અશોકભાઈ હંજારીમલ જોશીએ આગોતરી જાણ કર્યા વગર અગમ્ય કારણોસર ગેરહાજર રહી પક્ષના વિહિપનો અનાદર કર્યો હતો. આ મામલાને ગંભીરતાથી લઈ પાલનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ પટેલે 3 સભ્યોને કારણદર્શક નોટિસ ફટકારી 3 દિવસમાં જ ખુલાસો કરવા તાકીદ કરી છે. શહેર કોંગ્રેસ પ્રમુખે આ 3 સભ્યોની ગેરહાજરીને ગંભીર ગેરશિસ્ત ગણાવી, જો આ સભ્યો કોઈ સંતોષકારક ખુલાસો ન કરે તો શિક્ષાત્મક પગલાં લેવાની પણ ચીમકી ઉચ્ચારી છે. શહેર કોંગ્રેસ પ્રમુખની આવી કડકાઈથી બેદરકાર પાલિકા સદસ્યો ચોંકી ઉઠ્યા છે. જો કે આવી કડકાઈ કેટલી કારગત નીવડે છે એ પણ જોવું રહ્યું. બનાસકાંઠાના થરાદ તાલુકાના અછવાડાથી ડુવા અને કિયાલ સહિત 10 ગામને જોડતો રસ્તો બિસ્માર બની જતા વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. 2015ના વર્ષમાં આવેલા પૂરને 3 વર્ષ વીતી ગયા હોવા છતાં થરાદ વિસ્તારમાં અનેક ગામોના રોડ હજુ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. સરકાર તમામ ગ્રામીણ વિસ્તારોમાં રસ્તા બની ગયા હોવાનો દાવો કરી રહી છે, ત્યારે થરાદ અને વાવ તાલુકાના અસંખ્ય ગામો આજે પણ બિસ્માર રોડ માર્ગોથી મુશ્કેલી વેઠી રહ્યા છે. થરાદ તાલુકાના અછવાડાથી 10 ગામોને જોડતો રસ્તો બિસ્માર હોય રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને આ રોડ ત્વરિત રિપેર થાય તેવી માંગણી જોર પકડી રહી છે. આ ક્યાં રસ્તો વિક્રમસિંહ તૂટેલો પડ્યો છે? 2015ના પૂરના વખતે તૂટેલો છે. એના પછી કોઈ રિપેરિંગ કામ થયું નથી. ત્યાં આગળ આગળ એક વરે તૂટેલું છે, પણ ત્યાં કોઈ કામમાં મૂળ બેદરકારી જેવું જ કામ થયેલું છે. અને અહીંથી અસવાડા માતાજીનું મંદિર છે, ત્યાંથી આ બાજુના ગામડા લાગે છે, જેમાં ડેડુઆ, કિયાલ, ડેડુડી, રમોણા, મૂળા હાઈવેથી ગામડામાં જવા માટેનો સારો રસ્તો હોય અને ત્યાંથી અમારું ડુવા ગામ પણ મોટું છે, એમને જવા માટે આ જ રસ્તો હોય. આ પૂરના વખતે તૂટેલું છે, પણ કોઈ પણ અધિકારીઓ કે ભલે સરકારનું કહે તો પણ ચાલે, પણ સરકાર તરફથી પણ કોઈ રસ્તાનું કે કોઈ પૂર પછીની કોઈ કામગીરી થયેલ નથી. ચાલતી આ રસ્તો બેકાર પડ્યો હોય, માં કાળી અસવાડા જવું એટલે તકલીફ પૂરી, પછી ડુવા બાજુમાં કિયાલથી જવું એટલે હવે તકલીફ પૂરી. રસ્તા ખરાબ છે, ભેગા કે ડુવા કિયાલ જવા માટે આખે બેકારી છે. એ હમા કરવા કોઈ આવે? હમા આવે એટલે કાર્ય કરે, ન જતા રહે, કોઈ એનો સવાલ નથી, એમ કાર્ય કરે એટલે. બનાસકાંઠામાં વસતા 180 ધાનધાર પ્રજાપતિ સમાજના યુવા સંગઠન દ્વારા સમાજમાં જાગૃતિ અને એકતા મજબૂત બનાવવા તેમજ યુવાનોના વિચારને વેગ આપવાના હેતુથી પાલનપુર ખાતે અંબાજી હાઈવે ઉપર આવેલ પ્રજાપતિ સમાજના છાત્રાલયમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રજાપતિ સમાજના 30 લોકોએ ભાગ લઈ વિવિધ સમાજલક્ષી વિષયો ઉપર વક્તવ્ય આપ્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ 3 ક્રમે રહેલા સ્પર્ધકોને સમાજ દ્વારા પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ તેમજ બહેનો અને ભાઈઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. સ્ત્રી સશક્તિકરણ તો સૌના મનમાં એક પ્રશ્ન થતો હશે કે સ્ત્રી
સશક્તિકરણ એટલે શું? તો સ્ત્રી સશક્તિકરણ એટલે મહિલાઓમાં રહેલી શક્તિઓનું સંપન્ન થવું, એટલે સ્ત્રી સશક્તિકરણ. મિત્રો, સ્ત્રી જો ધારે તો આ પ્રગતિનો પથ પોતે જાતે જ બનાવે. સૂર્યની જેમ આ વિશ્વને ચમકાવે, ચંદ્રની જેમ આ વિશ્વને ચમકાવે, તારાની જેમ આ વિશ્વને ચમકાવે, દરિયાની જેમ સૌની પ્યાસ બુઝાવે, એ છે સ્ત્રી. મિત્રો, સ્ત્રીઓને પહેલા ઘરની ચાર ખૂણામાં જ રહેવું પડતું. ફક્ત બાળકને જન્મ આપવા અને રસોડાના કામ કરવા માટે સ્ત્રીઓ જાણીતી હતી. પણ જ્યારે સ્ત્રીઓને ઘરની બહાર નીકળવું પડતું ત્યારે ઘૂંઘટ નાખવો પડતો. અને અત્યારે તો તમને ખબર જ હશે કે સ્ત્રીઓ ડોક્ટર, પાયલોટ, નર્સ હર કોઈ ક્ષેત્રમાં સ્ત્રીઓનું મહત્વનું યોગદાન રહેલું છે. અત્યારે સમાજમાં કહેતા હશો સાહેબ કે સ્ત્રીઓનું માન વધ્યું છે, પરંતુ હું કઈ રીતે માનું કે આ સમાજમાં સ્ત્રીઓનું માન વધ્યું છે? અત્યારે વાંક હોય છે દીકરાઓનો અને છૂટવું પડે છે દીકરીઓને, તો કઈ રીતે માનું કે આ સમાજમાં સ્ત્રીઓનું માન વધ્યું છે? અત્યારે છે અમુક મા બાપ જે દીકરીઓની ભણવાની ખિલાફ હોય છે, તો કઈ રીતે માનું કે સમાજમાં સ્ત્રીઓનું માન વધ્યું છે? અત્યારે છે અમુક દીકરાઓ જે પોતાની બહેન બેટી તો શું પોતાની માને ભૂલી જાય છે, તો કઈ રીતે માનું કે સમાજમાં દીકરીઓનું સ્થાન વધ્યું છે? અત્યારે સમાજ વચ્ચે દીકરીઓના અપમાન થઈ રહ્યા છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મજયંતિ પ્રસંગે બનાસકાંઠામાં પણ લોખંડી પુરુષને અપાઈ આદરાંજલિ. પાલનપુર ખાતે યોજાયેલી એકતા દોડે જમાવ્યું આકર્ષણ. ડીસા ખાતે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપવા પહોંચેલી વાસણા ગુડિયા ગામની મહિલાને પોલીસે આખી રાત રજડાવી છેવટે અભયમ હેલ્પલાઇનની મદદ માંગતા પોલીસે ફરિયાદ લેવા દર્શાવી તૈયારી. બનાસકાંઠામાં બનાસ ડેરીના બદમાખી ઉછેર પ્રોજેક્ટને નોંધપાત્ર સફળતા. ગત વર્ષે હની પ્રોજેક્ટ અંતર્ગત 12.50 ટન મધનું ઉત્પાદન થયા બાદ આ વર્ષે 19 ટન મધ એકત્ર થવાનો અંદાજ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, होजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फीट.
યુનિક કલેક્શન, લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન વેરનો અદ્યતન શોરૂમ. અમારે ત્યાં લેડીઝ વેરમાં કુર્તી લેગીઝ, જીન્સ ટી શર્ટ, રેડીમેડ ડ્રેસ અને ડ્રેસ મટીરિયલ્સ મળશે. જેન્ટ્સ વેરમાં પેન્ટ શર્ટ, કોટન પેન્ટ શર્ટ, જીન્સ ટી શર્ટ તેમજ બ્રાન્ડેડ કંપનીના શૂટિંગ શર્ટિંગના કાપડ મળશે. ચિલ્ડ્રન વેરમાં કુર્તી લેગીઝ, કેપ્રી ટી શર્ટ, પાર્ટીવેર ડ્રેસ તથા જીન્સ ટી શર્ટ મળશે. મારવાડી કલેક્શનમાં ચણિયા ચોલી તથા અવનવી ડિઝાઇનમાં રાજપૂતી શૂટ કાપડ તેમજ ઓઢણા મળશે. સ્થળ પરમાત્મા કોમ્પ્લેક્સ, લાલચાલી રોડ, ડીસા. સૌપ્રથમવાર આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ, ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીન થી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટ ના થાંભલા, ગુજરાત સરકાર ની સબસિડી માન્ય સંસ્થા, ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, આજે દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી અને ગુજરાતના પનોતા પુત્ર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં રન ફોર યુનિટી એટલે કે એકતા દોડનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આયોજિત એકતા દોડને પણ ભારે સફળતા સાંપડી હતી. આજે સવારે પાલનપુર સ્થિત જીડી મોદી કોલેજ ખાતેથી પ્રારંભાયેલી એકતા દોડને જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ વિધિવત રીતે પ્રસ્થાન કરાવ્યું હતું. ભારતની એકતા અને અખંડિતતાના પ્રતિક અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આજે સવારે પાલનપુરની જીડી મોદી કોલેજથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી રન ફોર યુનિટી કાર્યક્રમ અંતર્ગત એકતા દોડ યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ આજે સવારે જીડી મોદી કોલેજ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના ફોટાને ફુલાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપી એકતા દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. આ એકતા દોડમાં નગરના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. એકતા દોડમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, પદાધિકારીઓ, શાળાના બાળકો, પોલીસ જવાનોએ પણ ભાગ લઈ દેશની એકતા અને અખંડિતતાની જાળવણીના શપથ લીધા હતા. આ એકતા દોડમાં કલેક્ટર સંદીપ સાંગલે, હિતેશભાઈ ચૌધરી, હરેશભાઈ ચૌધરી, ગિરીશભાઈ જગાણિયા, પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુલ, નિવાસી અધિક કલેક્ટર LB બાબણિયા, જિલ્લા ક્રાઇમ વિકાસ એજન્સીના નિયામક RV વાળા, પ્રાંત અધિકારી AD જોશી, નાયબ પોલીસ અધિક્ષક BA ચાવડા, જિલ્લા શિક્ષણાધિકારી HL રાવલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર દીપકભાઈ દરજી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણભાઈ આચાર્ય સહિત અધિકારીઓ, અગ્રણીઓ, શાળાના બાળકો, શિક્ષકો અને વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે પાલનપુર ખાતે યોજાયેલી એકતા દોડે ભારે આકર્ષણ જમાવ્યું હતું. ભારત રત્ન અને લોખંડી પુરુષ તરીકે ખ્યાતનામ સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતિ છે, ત્યારે આજે ડીસા શહેરના સરદાર બાગ નજીક આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને આદરાંજલિ સ્વરૂપે ફુલાર પહેરાવવા માટે ડીસાની અલગ અલગ રાજકીય પાર્ટી અને સામાજિક સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પોલીસની તાનાશાહી કેટલી છે તે છતી કરતી વધુ એક ઘટના ડીસામાં બની છે. ડીસામાં એક મહિલા સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાવા પોલીસ મથકમાં પહોંચી હતી, પરંતુ ડીસા તાલુકા પોલીસે ફરિયાદ લેવાનો ઇનકાર કરતા આ મહિલા 24 કલાક સુધી પોલીસ મથકમાં જ બેસી રહી હતી. રાજ્ય સરકાર ભલે સ્ત્રી સશક્તિકરણની મોટી મોટી વાતો કરતી હોય, પરંતુ આજે રાજ્યમાં સ્ત્રીઓની હાલત કફોડી છે અને ન્યાય માટે મહિલાઓને જાહેર સ્થળ ઉપર આખી રાત ગુજારવી પડે છે.
ડીસા તાલુકાના વાસણા ગુડિયા ગામની કમીબેન માળીના સાસરિયાઓએ કમીબેનને ત્રાસ આપવામાં કોઈ જ કસર બાકી રાખી નથી અને કમીબેન માળી અન્યત્ર લગ્ન ન કરી લે તે માટે જબરજસ્તી તેણીનું કુટુંબ નિયોજનનું ઓપરેશન પણ કરાવી દીધું છે. સાસરિયાના આવા અત્યાચાર અંગે કમીબેન માળી ડીસા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપવા ગયા ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટરે ફરિયાદ લેવાનો ઇન્કાર કરી કમીબેનને બેસી રહેવા જણાવ્યું હતું. સવારથી ફરિયાદ આપવા આવેલા કમીબેન માળીની સાંજ સુધી ફરિયાદ ન લેવાતા તેઓ ડીસા તાલુકા પોલીસ મથકમાં જ આખી રાત વિતાવવા મજબૂર બન્યા હતા. એક લાચાર સ્ત્રીને ન્યાય મેળવવા માટે આખી રાત પોલીસ મથકમાં રોકાવવું પડે તે ગંભીર બાબત ગણાય. જોકે સવારે કમીબેને ફરિયાદ લેવા ફરી પોલીસને વિનંતી કરી હતી પરંતુ પોલીસે ફરિયાદ લીધી ન હતી, જેથી કમીબેન ડીસાની નાયબ કલેક્ટર અને મામલતદાર કચેરીમાં રજૂઆત કરવા પહોંચી ગયા હતા. પરંતુ આજે સરદાર જયંતિ હોવાના લીધે કોઈ અધિકારી હાજર ન મળતા કમીબેને નિરાશ થઈ આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. સાહેબ, મને મારી પતિ મને મારકૂટ કરી છે, મને સાહેબ મારી કૂટી નાખીને દતર્યા છે, મને મારી ફરિયાદ સાહેબ કોર્ટમાં આ મારી ફરિયાદ લીધી નથી સાહેબ, નથી કોર્ટમાં કે પોલીસ સ્ટેશન, પોલીસ સ્ટેશન મારી ફરિયાદ નહીં લેતા. કયા પોલીસ સ્ટેશન પર? આ કુરીભાઈ. કેટલા સમય સુધી મો કાલની હું ભૂખીને તરસી બેઠી છું. જો આવું આગળ ફરિયાદ નહીં લેવામાં તો આપ શું કરશો? તો હું આપઘાત થઈને મરી જઈશ. જો કે આ સમગ્ર ઘટનાની જાણ અભયમ હેલ્પલાઈનને કરવામાં આવતા છેવટે ડીસા તાલુકા પોલીસ ફરિયાદ લેવા તૈયાર થઈ હતી. ત્યારે આ મહિલાને આખી રાત પોલીસ મથકમાં ગુજારવા માટે કેમ મજબૂર કરવામાં આવી એવા સવાલો પણ ઉઠી રહ્યા છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં બનાસ ડેરીના બદમાખી ઉછેર પ્રોજેક્ટને નોંધપાત્ર સફળતા. ગત વર્ષે હની પ્રોજેક્ટ અંતર્ગત 12.50 ટન મધનું ઉત્પાદન થયા બાદ આ વર્ષે 19 ટન મદ એકત્ર થવાનો અંદાજ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હવે મુંજાશો નહીં, ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. દેવદર્શન હાઇટ્સ ધ લક્ઝુરિયસ 2 BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોરરૂમ, વાસણ કપડાં માટે ચોકડી, આધુનિક લિફ્ટ, પાણી માટે પર્સનલ બોર દ્વારા 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સીલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈફાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇનવાળા ફ્લેટમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવો. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. સરનામું દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVK ની બાજુમાં, ડીસા પાલનપુર હાઇવે, ડીસા. સંપર્ક 94-263-30-681 અને 99-048-11-108. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. લોન પેપર ઉપલબ્ધ, પોશ એરિયામાં રેડી પોઝિશન ફ્લેટ જોવા આજે જ મુલાકાત લો દેવદર્શન હાઇટ્સ. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, શુદ્ધતા અને વિશ્વાસનું પ્રતીક. BIS 916 ગોલ્ડ એન્ડ સિલ્વર જ્વેલરી શોરૂમ. ફેન્સી તથા કામથી દાગીનાનું વિશાળ કલેક્શન, તહેવારોમાં અનુભવાતી લાગણીઓને સમજીને અમે લાવ્યા છીએ સોનાના કોઈ પણ દાગીનાની ખરીદી ઉપર કઢાવણ ફક્ત 151 રૂપિયા પ્રતિ ગ્રામ. તો તમારા પ્રસંગને યાદગાર બનાવવા એકવાર અવશ્ય શોરૂમની મુલાકાત લો. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, નગરપાલિકા સામે, બગીચા રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ,
રિલાયન્સ પેટ્રોલ પંપની સામે હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22. Presenting ShopSafe mobile application, which provide great features such as business listing, food delivery, online shopping, holidays, local offers, buy and sell your old products. Now we are introducing our new feature, food home delivery on ShopSafe. When you are hungry but busy in your work, don't worry, ShopSafe is here for you. Just find your favorite food from your favorite local restaurants. So grab your phone, place order, and get your favorite food delivered at your doorstep. Download ShopSafe mobile application from the Play Store. C-Mart, C-Mart, C-Mart. Ladies Mart is branded top, leggings, kurta, branded jeans and t-shirt, C-Mart ma. જેન્ટ્સ નાચે જીન્સ અને ટ્રાઉઝર્સ ની દુનિયા. હવે બદલીએ ફેશન ની દિશા અને ચાલો સી માર્ટ દિશા. C-Mart, C-Mart, C-Mart. અમારી સ્પેશિયલ ઓફર ફક્ત રૂપિયા 999 માં 4 શર્ટ્સ અને 999 રૂપિયા માં 3 જીન્સ. જેન્ટ્સ, લેડીઝ તથા ચિલ્ડ્રન વેર માં અદ્ભુત વેરાયટીઝ. વિઝિટ નાવ સી માર્ટ, ફુવારા સર્કલ ની બાજુમાં, બનાસ બેંક ની સામે, અપર ગ્રાઉન્ડ, સિટી શોપિંગ સેન્ટર, ડીસા. મોબાઈલ 9913916965 અને 9724010356. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસામાં પ્રથમવાર શરૂ થયેલી રામદેવ કથામાં રામદેવજીના લગ્ન પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીને નિહાળવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. છેલ્લા એક અઠવાડિયાથી ડીસા શહેરના લચ્છાજીના વાડામાં યોજાઈ રહેલી આ કથામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રામદેવજીના જીવન પ્રસંગ ઉપર યોજાઈ રહેલી આ કથાનું રસપાન કરી રહ્યા છે. આજે રામદેવ કથાનો અંતિમ દિવસ છે ત્યારે આજે પણ વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ડીસા શહેરના ગુલબાણી નગર ભાગ 2 માંથી આજે એક અજાણ્યું બિનવારસી બાળક મળી આવ્યું છે. આ બાળક કંઈ બોલતું ન હોય તેના વાલી વારસોની મોડે સુધી કોઈ જ ભાળ મેળવી શકાઈ ન હતી. આ બાળકના કોઈ વાલી વારસો હોય તો ડીસા શહેર ઉત્તર પોલીસ મથકનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ભારતના વર્તમાન સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડિસેમ્બર 2016માં ડીસાના મહેમાન બની બનાસ ડેરી અને ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે મધમાખી ઉછેર પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યા બાદ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ મધમાખીના ઉછેરમાં જંપલાવી વર્ષે દહાડે સારું એવું આર્થિક ઉપાર્જન કરવા સાથે બનાસ ડેરીના શ્વેત ક્રાંતિ બાદ સ્વીટ ક્રાંતિના સ્વપ્નને પણ સાકાર કરી રહ્યા છે. ગત વર્ષે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી 12.50 ટન મધ એકત્ર કરવામાં આવ્યું હતું, જ્યારે આ વર્ષે 19 ટન મધ એકત્ર કરવાનો ટાર્ગેટ પણ પૂર્ણ થવાના આરે છે. બનાસ ડેરી દ્વારા જિલ્લામાં શ્વેત ક્રાંતિ બાદ સ્વીટ ક્રાંતિ માટે 2 વર્ષ પૂર્વે હની પ્રોજેક્ટની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ડીસા ખાતેથી કરાઈ હતી. બનાસ ડેરી અને ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયેલા મધમાખી ઉછેર પ્રોજેક્ટની સફળતા ઉપર પ્રકાશ પાડતા પ્રોજેક્ટ ઇન્ચાર્જ નરસિંહભાઈ ગુર્જરે જણાવ્યું હતું કે ખાદી ગ્રામોદ્યોગ આયોગના સ્ટેટ ડાયરેક્ટર હેડુ જગદીશસિંહ અને શ્રવણજી તરારના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં 320 ખેડૂતો દ્વારા 1100 જેટલી બી બોક્સ થકી આ ઉદ્યોગને વિકસાવવામાં આવી રહ્યો છે. ગત વર્ષે બનાસ ડેરીએ હની પ્રોજેક્ટ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાંથી 12.50 ટન મધ એકત્ર કર્યું હતું અને ચાલુ વર્ષે 19 ટન મધ એકત્ર કરવાનો ટાર્ગેટ રખાયો છે. હની મિશન અંતર્ગત ખાદી ગ્રામોદ્યોગ આયોગ દ્વારા પણ 80-20ના રેશિયાથી બીજા 1750 બી બોક્સ આપવામાં આવનાર છે, જ્યારે મધમાખીના એક બોક્સમાં 7-9 પ્લેટ મૂકવામાં આવે છે, જે પ્રત્યેક પ્લેટમાં મુખ્ય રાણી હોય છે, જે એક દિવસમાં 2500-5000 ઈંડા મૂકે છે, જેનું આયુષ્ય 3-4 વર્ષનું હોય છે. નર મધમાખી પ્રજનનનું કામ કરે છે, જેમનું આયુષ્ય 2-3 મહિના, જ્યારે વર્કર મધમાખી જેઓ 2 કિલોમીટર દૂર જઈ ફૂલોનો રસ લઈ આવી મધ બનાવે છે, જેમનું આયુષ્ય 6-7 અઠવાડિયાનું હોય છે. રાણી માખી જે ઈંડા મૂકે છે તેમાંથી 21 દિવસે નવી વર્કર માખી, 24 દિવસે નર માખી અને 16 દિવસે રાણી માખી તૈયાર થાય છે.
ઈંડુ ઈયળ કોસેટો અને પુખ્ત માખી તે રીતે ચક્ર બન્યા કરે છે. હની મિશન અંતર્ગત આપણે આ પ્રોજેક્ટ બનાસ ડેરીમાં મધ પ્રોજેક્ટની શરૂઆત 2016માં ડિસેમ્બર મહિનામાં મોદી સાહેબ જ્યારે ડીસા આવ્યા ત્યારે એમનું શરૂઆત થઈ. ફર્સ્ટ બેચનું આપણે પ્રોડક્ટ લોન્ચ ડિસેમ્બર 2016માં કરી. 16-17માં આપણે 1800 કિલો જેવું મધ પ્રાપ્ત કરી શક્યા આપણા બી કેપર દ્વારા. એના પછી કન્ટિન્યુઅસ તાલીમ આપી અને KVIC મતલબ ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશનના અમદાવાદના સહયોગથી આપણને વારંવાર એમને ટ્રેનિંગનો સારો એવો સહયોગ રહ્યો અને સાથે સાથે બિહાઈ પણ સપ્લાય કર્યા. ધારો કે એક ટ્રેનિઝ હોય તો એની 1500 રૂપિયા ફી હોય, સાથે સાથે પોતે બિહાઈ પણ સપ્લાય કરે, 5 બી બોક્સ એને ટ્રેનિંગ માટે આપે. એના લીધે થોડો લોકોને ઉત્સાહ વધ્યો અને આજે ઘણા બધા 320 લોકોએ આમાંથી KVIC થ્રુ તાલીમ લીધી છે. અને આ ચાલુ સાલે આપણે મતલબ લાસ્ટ યરમાં 12.5 ટન જેટલું મધ આપણે કલેક્ટ આ જિલ્લામાંથી કરી શકીએ છીએ. આગળ આ ચાલુ સાલે મતલબ 2018-19માં અમારું ટાર્ગેટ છે 25 ટન એક્રોસ, મતલબ 25 ટનને ક્રોસ કરી જવાનું. અને એ અમે સરળતાથી અમારો લક્ષ્યાંક પૂરો કરશું એવી મને અપેક્ષા છે. કારણ કે જે રીતે બીકીપર પોતે એમાં ઇન્ટરેસ્ટ દાખવે છે અને જે રીતે હનીનો ફ્લો છે આપણા અહીંના બનાસકાંઠાના પર્ટિક્યુલરલી જિયોગ્રાફીના ભૌગોલિક પરિસ્થિતિ મુજબ અહીંયા ડિફરન્સ ક્રોપ જે છે આપણને મળી રહે છે અને વિવિધતા હોવાના કારણે પેસ્ટિસાઇડનો અમુક એરિયામાં બહુ નહિવત ઉપયોગના કારણે આ બિઝનેસ આપણે સરળ રીતે કરી શકીએ છીએ અને એમાંથી સારો એવો મધ પ્રાપ્ત કરી શકીએ છીએ. લાખણી તાલુકાના મંડાલ ગામના રાણાભાઈ લાલજીભાઈ પટેલે વર્ષ 2017માં મધમાખી ઉછેર થકી 7 લાખ રૂપિયાની કમાણી કરી હતી. મંડાલ ગામના જ હરચંદભાઈ અણદાભાઈ પટેલ અને ગેડા ગામના ભરતસિંહ રાજપૂત પણ મધપેટી દ્વારા સારી એવી આવક રળી રહ્યા છે. પાલનપુરના સબાનાબેન મુસ્તુફા ખાન પઠાણે પણ આ વ્યવસાયમાં ઝંપલાવ્યું છે. તારા 16-17માં મેં તાલીમ લીધી હતી અને એના પછી મારા પાસે 10 બોક્સમાંથી મેં ચાલુ કર્યું હતું. એ ટાઈમે મારે ઓછું મધ હતું, હું 2500 કિલો હતો અને લાસ્ટ પીરિયડ 2017-18માં મેં 4500 કિલો મધ બનાસ ડેરીને આપ્યું છે અને એ પણ મેં ભરાયેલું છે 7 લાખનું મધ. અને એના પછી બનાસ ડેરીને શંકરભાઈ સાહેબનો આભાર પણ માનું છું, KVIC પણ આભાર હું માનું છું. શું પ્રોસેસ હોય છે? પ્રોસેસ આમાં 3 પ્રકારની માખી આવે છે, નર, રાણી અને વણકર. રાણીનું કામ છે ઈંડા મૂકવાનું છે, નરનું કામ છે અંદર રહેવાનું કામ છે, ખાલી રહે જ છે, બીજું કાંઈ કરતા નથી. ક્યારેક અને વણકરનું કામ છે મધ લાવવાનું. કેટલી ઉપજ થતી હોય છે? એક પેટીમાંથી મને ગઈ સાલ 25 કિલોની એવરેજ બેઠી છે મારે એક બોક્સમાં. બનાસ ડેરી થ્રુ મેં ટ્રેનિંગ લીધી છે બી કીપિંગની. નરસિંહભાઈએ અમને ટ્રેનિંગ આપી છે. નરસિંહભાઈનો સારો એવો સપોર્ટ મળે છે, બનાસ ડેરીનો બી સારો એવો સપોર્ટ મળ્યો છે અમને આના માટે, બી કીપિંગ માટે. અને KVICમાંથી અમને બી કોલોની આપવામાં આવી છે કે જ્યાંથી અમે જેના થ્રુ અમે કોલોનીમાં ટ્રેનિંગ લીધી હતી. અને રાણાભાઈ જે અમારા બી કીપર છે મોટા, એમનો બી સારો એવો સપોર્ટ મળે છે. આજથી 2-2.5 મહિના પહેલાં અમે લોકોએ ટ્રેનિંગ લીધી હતી કાતરવા કેટલ ફીડનું પ્રોજેક્ટ જ્યાં ચાલે છે ત્યાં. કઈ રીતનું હોય છે પ્રોસેસ? આમાં મલ્ટી પ્રોડક્ટ્સ મળે છે તમને મધમાંથી. એક તો મધ મળે છે, પછી આમાંથી વેક્સ મળે છે, બી વેનમ મળે છે, વેક્સ મળે છે. એટલે એવું નથી કે એક જ પ્રોડક્ટથી કામ થાય, એક જ પ્રોડક્ટ મળે છે. આમાં એક કરતાં વધારે પ્રોડક્ટ મળે છે કે જેમાં બિઝનેસના સારા એવા ચાન્સીસ છે. અને આપણા અહીંયા અવેરનેસ હવે સારી એવી આવવા માંડી છે એટલે બિઝનેસનો સ્કોપ પણ સારો છે. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો, જ્યારે ચાંદીના ભાવમાં વધારો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 100 રૂપિયા ઘટીને 32,350 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 175 રૂપિયા વધીને 38,500 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 175 રૂપિયા વધીને 38,300 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1085થી 1100 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 735થી 746, ઘઉંના 363થી 378, બાજરીના 320થી 370, મગફળીના 741થી 983,
અડદના 931 થી 1071, મગના 1001 થી 1120, ગવારના 870 થી 881, તલના 2621 થી 2752, રાજગરાના 1051 થી 1111, તેમજ કપાસના ભાવ 1100 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં જેરંડાની 520 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 28, ઘઉંની 12, બાજરીની 1630, મગફળીની 44551, અડદની 147, મગની 9, ગવારની 432, તલની 80, રાજગરાની 35 બોરી તેમજ કપાસની 125 મણની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સોમવારે મળેલી પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં ગેરહાજર રહેલા કોંગ્રેસના 3 સભ્યોને કારણદર્શક નોટિસ. શહેર કોંગ્રેસ પ્રમુખની કડકાઈથી બેદરકાર સભ્યોમાં ફફડાટ. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મજયંતિ પ્રસંગે બનાસકાંઠામાં પણ લોખંડી પુરુષને અપાઈ આદરાંજલિ. પાલનપુર ખાતે યોજાયેલી એકતા દોડે જમાવ્યું આકર્ષણ. ડીસા ખાતે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપવા પહોંચેલી વાસણા ગોળિયા ગામની મહિલાને પોલીસે આખી રાત રજડાવી, છેવટે અભયમ હેલ્પલાઇનની મદદ માંગતા પોલીસે ફરિયાદ લેવા દર્શાવી તૈયારી. બનાસકાંઠામાં બનાસ ડેરીના બદમાખી ઉછેર પ્રોજેક્ટને નોંધપાત્ર સફળતા. ગત વર્ષે હની પ્રોજેક્ટ અંતર્ગત 12.50 ટન મધનું ઉત્પાદન થયા બાદ આ વર્ષે 19 ટન મધ એકત્ર થવાનો અંદાજ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.